નર્મદા પરિક્રમા વાસીઓની હાલાકી વિશે મીડિયાના સતત અહેવાલ બાદ તંત્રએ ડોળવું પડ્યું. એકમાત્ર મહિલા કલેક્ટર શ્વેતા દેવટિયાએ પહેલી વાર ધૂમધકતા તાપમાં બબ્બે વાર મુલાકાત લઈ પરિક્રમા વાસીઓની સુવિધાઓ વધારવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. અધિકારીઓનો કાફલો લઈને ભર તાપમાં માથે ઓઢણી ઓઢી સ્થળ મુલાકાત લીધી હતી. કલેક્ટર શ્વેતાબેને બોટ મારફતે રેંગણ ઘાટ ખાતે બપોરે પહોંચી જરૂરી વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓના આવાગમન અને માટે બનાવવામાં આવેલી જેટીનું નિરીક્ષણ કર્યું હતું. બોટમાં બેસીને સ્વયં મુસાફરી કરી હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે રામપુરા ગામ ખાતેથી તિલકવાડા તાલુકાના રેંગણ ઘાટ પર બોટ મારફતે નદી પાર કરી પ્રવાસીઓના અવ્યવસ્થામાં જોતરાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગના અધિકારી, પોલીસ જવાનો અને તાલુકા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી પરિક્રમા અંગે વિગતે માહિતી મેળવી હતી. સાથોસાથ શ્રદ્ધાળુઓના વધુ ઘસારાને પહોંચી વળવા નવી બની રહેલ જેટી કાચા ઘાટનું પણ નિરીક્ષણ કર્યું હતું. આગામી સમયમાં આવી રહેલી જાહેર રજાઓને ધ્યાનમાં લઈ તેમાં શ્રદ્ધાળુઓ વધુ સંખ્યામાં આવે તેવી શક્યતાઓને લઈને નદી પાર કરવા માટે શ્રદ્ધાળુઓને બેસવા માટે પૂરતો છાંયડો મળી રહે તે માટે મંડપ ઊભા કરવા, પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા ઉપલબ્ધ થાય અને પ્રાથમિક સારવારની જરૂરી સુવિધાઓ સ્થળ પર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્વેતા દેવતિયાએ તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર શ્વેતા દેવતિયાએ જણાવ્યું હતું કે આજે નર્મદા કિનારે ઘાટ ઉપર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રની આખી ટીમ આ મુલાકાતમાં ઉપસ્થિત છે. જિલ્લા વહીવટીતંત્રની ઈચ્છા છે કે નર્મદા પરિક્રમા અર્થે આવતા ભાવિકો માટે વધુ સારું આયોજન થાય તેના માટે અમે વધુ સુવિધાઓ પણ ઊભી કરી રહ્યા છીએ. બોટની સંખ્યા વધારવામાં આવી રહી છે, સાથે નવી 5 જેટી પણ બનાવવામાં આવી રહી છે. મેડિકલ ટીમ પણ સતત ફરજ બજાવી રહી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે નર્મદા કિનારે આવેલા વિવિધ આશ્રમના સંચાલકો સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને નદી પાર કરતી વખતે શ્રદ્ધાળુઓની સલામતી જળવાઈ રહે તેવા હેતુ સાથે વડોદરા ખાતેથી SDRFની એક ટીમ હાલમાં જ્યાંથી શ્રદ્ધાળુઓ નદી પાર કરે છે તે રામપુરા ઘાટ અને રેંગણ ઘાટ ખાતે સલામતી બોટ સહિત અત્યાધુનિક સાધનો સાથે 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ટીમ દ્વારા નદીમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને હોડીમાં બેસવા માટે ટિકિટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. સાથોસાથ પરિક્રમા માટે પધારનારા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા સાથે જો કોઈ મુશ્કેલી જણાય તો તેવા સંજોગોમાં હેલ્પલાઇનની મદદ લઈ શકાય તે માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી 0-2640+22-4001 નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને નદી પાર કરવા માટે રામપુરા અને રેંગણ ઘાટો પર સંચાલન માટે ઇજારો આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હોડી ઘાટના ઇજારદારો સાથે બેઠક યોજી આગામી સમયમાં શ્રદ્ધાળુઓ વધુ સંખ્યામાં આવે તેવી શક્યતા હોય બોટની સંખ્યા વધારવા તેમજ નવા ઘાટની સુવિધા અને વધુ સ્ટેન્ડ ઊભા કરવા, બેરિકેડ તેમજ પ્રવાસીઓને ટિકિટ આપવા પણ સૂચના આપી હતી અને બેઠકની મર્યાદા પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું અને નદીની આસપાસના આશ્રમો અને આગેવાનો સાથે સંકલન કરી પરિક્રમા કરવા આવતા યાત્રિકોને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વર્ષો બાદ પહેલીવાર એક મહિલા કલેક્ટરે નર્મદા પરિક્રમાની મુશ્કેલીઓને સમજવાનો પ્રયાસ કર્યો અને સુવિધાઓ પણ વધારી. આ અગાઉ ઘણા કલેક્ટર આવ્યા અને ગયા પણ એમણે ખાસ કોઈ સુવિધા વધારવામાં રસ લીધો ન હતો. શ્વેતાબેન પહેલા મહિલા કલેક્ટર છે જેમણે નર્મદા પરિક્રમાને માર્ગને વિકસિત કરવા અંગત રસ લીધો છે, જેનાથી ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જ્યારે નર્મદાના નેતા આ બાબતના નિષ્ક્રિય જોવા મળ્યા હતા. નેતાઓ પાણીમાં બેસી ગયા હતા. ભક્તોની પડખે કોઈ નેતા ફરક્યા જ નહીં અને લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. દીપક જગતાપ, JSTV, રાજપીપરા. આપણે બધા અહીંયા નર્મદા કિનારે રેંગણ ઘાટ ઉપર ઉપસ્થિત છીએ અને મારા સાથે મારી આખી ટીમ, જેમાં SP શ્રી, DDO શ્રી, મારા પ્રાંત શ્રી, DYSP શ્રી અને બધી જે ટીમ છે, નીચે સુધીના લોકો બધા અહીંયા ભેગા થયા છે. અમારી ઈચ્છા છે
કે આપણા નર્મદા પરિક્રમાના ભાવિકો જે આવે તો એમના માટે સુચારું એક આયોજન થાય, જેના માટે અમે સુવિધાઓ એ ઊભા કરીશું અને જે એક્ઝિસ્ટિંગ હયાત સુવિધાઓ છે આને પણ થોડું સ્ટ્રોંગ અમે કરીશું. તો સૌથી પહેલાં તો અહીંયા 5 જેટીઝ બનાવવામાં આવી રહી છે, બોટ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે, સાથે હોલ્ડિંગ પોઈન્ટ્સ અને એ ફરાસખાનાઓ પણ અમે સેટઅપ કરી રહ્યા છે, તાકી લોકોને ધૂપમાં કોઈ પરેશાની ના થાય. પછી અમારી મેડિકલ ટીમ્સ જે કે શરૂઆતથી ત્યાં છે જ, પર ઓર થોડું આની સંખ્યા અમે વધારી દઈશું. પાણીની વ્યવસ્થા જે કે આના પ્રાઇવેટ લોકો કરી રહ્યા છે, સાથે અમે આશ્રમો સાથે અને અહીંયાના આગેવાનો સાથે પણ સંકલન કરી રહ્યા છે કે જેનાથી અમારા ભાવિકોને કોઈ તકલીફ ના થાય અને સારી રીતે એમની જે અને શ્રદ્ધાપૂર્વક એમની પરિક્રમા પતી જાય. અમારું તંત્ર સજ્જ એ લોકોની અને ભાવિકોની સેવામાં હાજર રહે છે અને ગઈકાલે પણ જે અવ્યવસ્થા